હવે મેં ચાર આટલી મોટી સાઈઝની ડુંગળી લીધી હતી, એને આવી રીતે કટકા કરી દીધા છે. એને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. મિક્સરમાં ક્રશ કરી અને એક બાઉલમાં કાઢી લીધી છે. એવી જ રીતે આપણે મેં બે મોટી સાઈઝના ટામેટા લીધા હતા, એને પણ ટુકડા કરીને એને મિક્સરમાં ક્રશ કર્યા છે. 2-2.5 ટેબલ સ્પૂન જેટલું કાજુ, મગજતરી અને ખસખસનો પાવડર લીધો છે. એને હું આટલું અડધી જ વાડકી જેટલું પાણી ભરી અને ગરમ કરીશ અને 1 કલાક સુધી એને પલાળી દઈશું. હવે મેં એક બાઉલ લીધો છે, એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું મેં કાશ્મીરી કુંઠી મરચું લીધું છે. 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું. 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. આ બધા જ મસાલાને હું એક આટલા અડધા બાઉલ જેટલું પાણી લઈને પલાળી લઈશું. આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું. હલાવવાનું છે, એકદમ જાડી પેસ્ટ થવી જોઈએ. આ પેસ્ટને હું 1-1.5 કલાક સુધી પાણીમાં પલાળીશ. પેસ્ટ જેમ જેમ પાણીમાં પલળશે એમ ઘટ્ટ થઈ જશે. એક 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. આખા મસાલા માટે એટલે કે ખડા મસાલા માટે મેં આ 1 નંગ બાદિયા લીધું છે, 2 નાના ટુકડા તજ, 3 લવિંગ અને 6-7 મરીના લીધા છે અને આ 1 એલચો લીધો છે. હવે મેં આ 1.5 વાડકી રાજમા લીધા હતા, એને આખી રાત પલાળી દીધા છે. એને હું અહીંયા સુધી પાણી ભરી દઈશું. આપણે પાણી ભરી દીધા પછી મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે. 1/4 ટીસ્પૂનથી પણ ઓછું, આટલો થોડોક જ આપણે કુકિંગ સોડા એડ કરીશું. કુકરમાં મેં આવી રીતે કાણાવાળી જારી મૂકીને આટલું પાણી લીધું છે. એની અંદર આપણે તપેલી મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે 7-8 થી વગાડી દઈશું. હવે મેં રાજમાને વઘાર કરવા માટે મેં એની અંદર ચાનો 1/2 કપ જેટલું તેલ લીધું છે. એની અંદર હું 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. 1 તમાલપત્ર લીધું છે, તે એડ કરીશું. બાદિયા 1 એલચો, 6-7 દાણા મરીના, 3 લવિંગ અને 2 ટુકડા તજના એડ કરીશું. એની અંદર 1 ચમચી આદુની પેસ્ટ અને 1 ચમચી લસણની પેસ્ટ એડ કરીશું. આપણે આ ઓનિયન ડુંગળીને જે ક્રશ કરી હતી મિક્સરમાં એ એડ કરી દઈશું. હવે આપણે એને હલાવીને 1 ઢાંકણથી ઢાંકી દઈશું. જેવો આપણે ડુંગળી સરસ રીતે સંતળાઈ છે, ઢાંકણું એટલા માટે ઢાંકવાનું કે ડુંગળી સરસ રીતે સંતળાય અને બળી ના જાય અને જલ્દી ચડી જાય. મેં આમાં મીઠું પણ એડ કર્યું નથી. હવે આપણે બીજી 3-4 મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખીશું. હવે તમે જોઈ શકો છો ડુંગળી સરસ રીતે સંતળાય છે. હજી બીજી 3-4 મિનિટ આપણે થવા દઈશું આવી જ રીતે. મગજ કરીને ઘી અને કાજુની જે ખસખસની પેસ્ટ હતી એ આપણે એડ કરીશું. એને બરાબર હલાવી દેવાની છે. હવે આપણે જે ટામેટાની પ્યોરી હતી એ અંદર એડ કરી દઈશું. તેલ છૂટે ત્યાં સુધી સંતળવા દેવાનું છે આપણે. હવે તમે જોઈ શકો છો તેલ બહુ જ ફાઈન સરસ છૂટું પડી ગયું છે.
હવે એની અંદર આપણે જે આ પલાળ્યો હતો મસાલો એ એડ કરી દઈશું. આપણે તીખાસ જોઈએ પ્રમાણે વધારે ઓછી કરી શકીએ છીએ. આટલું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, પછી જોઈશે પ્રમાણે એડ કરી શકાય. હવે એક ચમચી જેટલું આપણે મલાઈ એડ કરીશું. મલાઈ ના હોય તો તમે ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો. જે રાજમા બાક્યા હતા એ આઠ કિસ્સામાં સરસ રીતે ચડી ગયા છે, એ એડ કરી દઈશું. હવે આ થોડું ગરમ પાણી છે જે મલાઈ હતી એની અંદર મેં રેડી દીધું હતું એ પણ એડ કરી દઈશું. પાંચ મિનિટ સુધી આવી રીતે ધીમા તાપે થવા દેવાનું છે. હવે કસૂરી મેથી છે જે મેં પહેલેથી જ મસળી દીધી છે એ એડ કરીશું. સમારેલી કોથમીર છે એ પણ એડ કરી દઈશું આપણે. હવે રાજમા બહુ જ સરસ રીતે થઈ ગયા છે, જો તમે જોઈ શકો છો કે તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે. આપણે એને સર્વિંગ બાઉલમાં હવે કાઢી લઈશું. હવે આપણે એને કોથમીરથી સરસ રીતે ગાર્નિશિંગ કરીશું. તો તૈયાર છે રાજમા, અને મને વિશ્વાસ છે કે તમે બધા ઘરે જરૂરથી બનાવશો. અને કેવા બન્યા છે તેના માટે પ્લીઝ લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.